આજે આપણે સાંભળવાનું છે સ્વભાવની મુક્તિ કરવાની છે. સ્વભાવની મુક્તિ થાય ને તો જ આપણી મુક્તિ થાય, નથી વગર આપણી મુક્તિ થાય એમ જ નથી. સ્વભાવ છે એ વસ્તુગતે શું વસ્તુ છે? આજે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી કે બેઠા હતા, વાત કરી બધી કે સ્વભાવ ઘણા બધા જાતના હોય છે, જન્મજાત પણ હોય છે, ઘણા જન્મથી પડેલા હોય છે. જ્ઞાતિના હોય, અમુક ઉછેર આપણો એવા કુટુંબમાં એવા વાતાવરણમાં થયો હોય ને આપણે ટેવ પડી જાય. સ્વભાવ ટાળવા ઘણા જ બધા કઠણ છે. માણસ બધું દુનિયામાં કરી શકે છે પણ પ્રકૃતિ આપણી ટાળવી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે અને પ્રાણ ને પ્રકૃતિ ભેગા જાય છે. સાખી કહે છે ને કે બાર ગવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે લખણ ન બદલે લાખા. આપણા સ્વભાવ એ સારા હોય તો માણસ આપણે તો સુખી થાય પણ આપણે રહેનારા બધા સુખી થાય, સાથે રહેનારા. સ્વભાવનું પરિવર્તન લાવવું અઘરું છે બહુ, પણ અશક્ય નથી. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 18 વચનાર્થમાં એક વાત લખી છે કે જે અજ્ઞાની માણસ છે એ સ્વભાવ એની અંદર હોય તો શું ઉપાય કરે? મૂંઝાય ત્યારે શું ઉપાય કરે માણસ? તો કાં તો સુઈ રહે, કાં તો પછી કોઈની જોડે ઝઘડે, કાં પછી રડ્યા કરે, કાં અપવાસ કરે, અને છેલ્લી વારે માણસ મરે, આપઘાત કરે. એ થકી આપણી મૂંઝવણ કે સ્વભાવ ટાળતા નથી, પણ સમજી વિચારીને ટાળે તો ટાળે છે. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 15 વચનાવતમાં પણ આની દવા બતાવી છે કે સ્વભાવ ટાળવાનો ઉપાય બતાવે છે આપણને. આપણે રોગ થયો હોય તો ઉપાય તરત આપણે કરીએ છીએ, જ્યાં ડોક્ટર કે વૈદ્ય એવા સારા હોય ત્યાં આપણે જઈએ છીએ. તો શ્રીજી મહારાજ કહે છે સ્વભાવને વિશે શત્રુ ભાવ રાખો. દુશ્મન આપણા હોય એને છોડતા આપણે વાર નથી લાગતી. કોઈ તમારું સારું કાર્ય સમાજમાં થતું હોય ને કોઈ એને જો બગાડ કરે તો આપણે તરત એની સાથે દુશ્મનાવટી થઈ જાય છે. એમ આપણા જીવનની અંદર સુખ શાંતિ ને આનંદનું કાર્ય છે, મોક્ષનું કાર્ય છે, એમાં આપણા સ્વભાવ વિક્ષેપ કરે છે. આપણા જ સ્વભાવ આપણે નડે છે, બીજા કોઈના નડતા નથી. આ બીજાના નડે છે ને એ પણ આપણા સ્વભાવનો અભાવ છે. આપણી સહન શક્તિ નથી, ધીરજ નથી, આપણી અંદર આત્મનિષ્ઠા નથી, એટલે નડે છે. તો એને વિશે ભગવાન કહે છે કે આપણે શત્રુ ભાવ રાખવો. ઘરે મહેમાન આવ્યા હોય ને તમે બહુ સારી રીતે રાખો ને તો બે દડા વધારે રહે, પણ તમે હવે હાનની ભાખરી ને ખાટી સાસ આપીને વાળીએ કે ઓફિસે જતા રહ્યો તો મહેમાન કઈ અઠવાડિયું ન રહે પછી. એમ આપણા સ્વભાવને આપણે પોષણ આપીએ છીએ એટલે સ્વભાવ જતા નથી. પેલા ગુંદીના ઠળિયા આવે ને, ઝીણી ગુંદી હોય, કટ ગુંદીના એ ચોટ્યા હોય ને આમ તમે આમ ખંખેરો ને તો ત્યાંથી ઉખડીને અહીંયા છોડે, ત્યાંથી અહીં છોડે, પણ ઉખડે જ નહીં જલ્દી. ખેતરમાં જોજો ભગવાન સ્વામીને લખ્યું બૂંદ ઠૂઠા હોય છે, દેખાય નહીં આપણને. અત્યારે આપણે બધા બેઠા સ્વભાવ દેખાય છે, સરસ દેખાય. અત્યારે કોઈને રોગે ન દેખાય પણ નિદાન કરાવો તો કાંઈક નીકળે. અત્યારે સ્વભાવ કાંઈ નથી, એ ભગવાનના ધામની સભા હોય, અક્ષરધામની હોય, સરસ શાંતિથી બેઠા, ક્રોધ નહીં, માન નહીં, ઈર્ષા નહીં, શાંતિથી ભગવાનના ભક્તો જ છીએ ને. બૂંઠૂંઠા હોય ને એ ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બેઠા છે ને. પર્વતભાઈ કથામાં હતા, એનો ખેડૂત આવ્યો. પર્વતભાઈને 1000 વીઘાની ખેતી હતી, 3 ગામમાં ખેતી કરતા હતા, પણ ભગવાન સ્વામિનારાયણના માળાના મણકા સમાન હતા. ત્રણે અવસ્થામાં ભગવાનની મૂર્તિમાંનું મન ખૂંટેલું હતું. ખેડૂતે આવીને પૂછ્યું કે પર્વતભાઈ કયા ખેતરમાં આજે હળ હાંકવા જવાનું છે? પર્વતભાઈ કે ફલાણા ખેતરમાં જજો પણ બૂંઠૂંઠા હાંચવજો. ભગવાન સ્વામિનારાયણ કે બૂંઠૂંઠા એ શું વસ્તુ છે? કે મહારાજ અમારા ખેડૂતની ભાષા છે આ. હળ હાંકે ને તો બળદ હોય ને એને કાંધ આવી ભરાય હેઠે, જમીનમાં ખૂંચેલા મૂળિયા હોય છે એ ભરાય, એકદમ આંચકો આવે બળદને એટલે કાંધ આવી જાય, અને ધોંસરું મૂક્યું હોય એની ડોકું પર. શ્રીજી મહારાજ કે જીવના હૃદયમાં બૂંઠૂંઠા રહ્યા છે, એ દેખાતા નથી પણ આંચકા આવે છે ને, અને આવે છે, આપણે જોઈએ છીએ, દરેકને આવે છે. તો સ્વભાવ ટાળવા સુખી થવાનો આ જ રસ્તો છે. તમે ગમે તે, તમે ગામડામાં રહેતા નહીં, ભાવનગરમાં આવ્યા ને કાચા મકાનમાં રહેતા, પાકા મકાન કર્યા,
ને આ ઝઘડતા એ અહીં ચાલુ રાખ્યું. મકાન બદલા પણ સ્વભાવ બદલે છે આપણા, એ તો ફેરફાર થતો જ નથી આપણામાં. ભણીએ તો અહીં હું આજે લગ્નમાં લોકો બહુ સારું આમ કે મેનુ બહુ સારું બનાવવાનું, ઝુમરવાળા મંડપ બાંધે, પરફ્યુમ છાંટે, 5 કરોડ વાપર્યા, 25 કરોડ વાપરે, સ્વભાવ સારો છે ને તો હંખીને ભેગા રહે છે, લોકો તો ખાઈને ખંખેરીને ભાગી જશે. આ બેને મેળમેળ રહેવાનું છે? સ્વભાવ સારા હોય ને, અત્યારે બધા વિડીયો લાવે, 2-3 વિડીયો ને કેટલા બધા ફોટા, 1000 ફોટા પાડે, લગ્નમાં બધો શો થઈ ગયો, અંદર બધું કેમ છે? આ બધા વડીલો બેઠા છે, કઢાઈ ઉંમરવાળા આ બાજુ બેઠા છે, ક્યાં લગ્નમાં વિડીયો ઉતારી હતી? સુખે દુઃખે 70 વર્ષ કાઢી નાખ્યા હંપી. અત્યારે ગમે તેટલી કેસેટો ઉતારે ને ગમે તેટલી આલ્બમ બનાવે ને આ બનાવે ને હખીને 6 મિનિટ ભેગા રહેતા ને પ્રશ્ન, આલ્બમ કોને દેવો પછી? માણસ બહારના શો બધા, બસ આમ અંદર બધું હડેલું છે આપણું, બહારથી બસ માણસ આમ આરસ નખીને આમ નખીને. તમે ગમે ત્યાં થાવ તો સુખી નથી થવાના, ગમે ત્યાં જાઓ નહીં. તમે સાંભળો છો ને પણ પ્રેક્ટિકલ તમને નથી મનાવવાનું. આ એક જ ભૂસું આપણે ભરે, પૈસા વાળા થઈને સુખી થઈ, ભણીએ તો સુખી, બધું કરવાનું છે, પૈસા કમાવ સગવડ હોય તો, પણ સ્વભાવ સારો હોય તો સુખી થવાના છે. આ તો છાપામાં આવેલો પ્રસંગ છે, ડોક્ટર રજનીભાઈ કરીને છે, ડેન્ટિસ્ટ આણંદના, પેપરમાં આવ્યું છે એટલે નામ આપી છે. અમુક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા, એને 1 વર્ષ નહોતું થયું, એની વાઇફને બાથરૂમમાં પૂરીને કેરોસીન છાંટીને હળગાવી દીધી, જાતે હળગાવી, અને એને ઉપર કેસ થયો. એ ડોક્ટરનો દવાખાને હું જઈ આવ્યો છું, પ્રમુખ સ્વામી મહારાજ પણ જઈ આવ્યા છે, સારામાં સારો આણંદ ગામનો ડોક્ટર કહેવાય, આજે 20 વર્ષની જન્મ ટીપમાં છે. જો માણસને અહમ અને મમત્વ છે, અમદાવાદમાં એક કાર્યપાલ એન જી 1 કરોડ રૂપિયાનો બંગલો બાંધ્યો, પંખે લબડે ને માર્યા. હું ભુજમાં ગયો હતો વચ્ચે, વર્ષમાં 2 વાર બાપાની આજ્ઞાથી કચ્છમાં જાઉં છું, તો ભુજની અંદર સમાચાર મળ્યા, આર્કિટેક્ટ દીકરી, સત્સંગીની છોકરીની વાત કરું, એના ઘરે અમે જઈના છીએ, ડોક્ટર જોડે લગ્ન કર્યા, છોકરી આર્કિટેક્ટ થયેલી છે, ડોક્ટરના મધર આવ્યા ઘરમાં રહેવા, એ કે આનો જોઈ ડોશીમાં. પેલો કે હું એકનો એક ભાઈ છું, મારે બીજો ભાઈ નથી, મારા ફાધર હયાત નથી, મારા માજી કોની ભેગા રહે? અને તને કઈ નડતા હોય, ટકટક કરતા હોય, ટોકતા હોય, શિખામણ એપ કરતા હોય તો કે મને? તો કે ના, પણ મને એ ફાવશે જ નહીં. પહેલા ને એટલું લાગી આવ્યું ડોક્ટર ને, મોટર લેવાનો હેરાન, ખટારામાં બેસીને રાજકોટ આવતા રહ્યા, અને 2-3 ભાઈબંધોને મોકલ્યા, 2 ટ્રક લઈને કે મારો બધો સામાન લઈ આવો, મારે એની જોડે બનશે નહીં. આજે 2 કુટુંબ રખડી ગયા. તમે ડોક્ટર થાવ કે એન્જિનિયર થાવ કે પ્રધાન થાવ, માણસને ફેરફાર અંદર કરવાનો છે. બહારથી આ હાર્ટ છે મને, આ ક્રેક થઈ ગયો, બહારથી દેખાય તમને અટક્યું? એક્સરેમાં દેખાય, તમને દોરડાથી બાંધ્યા હોય તો દેખાય, રૂમમાં પૂર્યા દેખાય, હાંકળથી બાંધ્યા હોય, જેલમાં પૂર્યા હોય, દોષોના બંધન દેખાય છે આપણને, સ્વભાવના બંધન દેખાય છે આપણને, દુનિયાને હેરાની કરે છે. સરકાર ગમે તેટલી સુવિધા કરે ને, સમાજ કોઈ દાડો સુખી ન થાય. સુખ માણસના મનમાં રહેલું છે. પહેલાના જમાનામાં માણસ સુખી જ હતા, કોરેટ નહોતી, કચેરી નહોતી, દવાખાના નહોતા, કોઈને ઝઘડા નહોતા, કેટલી શાંતિ હતી, કોઈ રોગ નહોતા. આજે બધા ટેન્શનમાં જીવે છે, કોણ નડે છે આપણને ભાઈ? અને આપણે 8 વર્ષથી સાંભળીએ છીએ, આવું તો કેટલું તમે સાંભળી નાખ્યું, બધું પછી જાય. હા, અમુક કંસારાની બિલાડીની વાત કરે છે ને સંતો, પેલા કંસારા ઘડે ને ડબ્બા ને ડોલું ને તગારા ને પીપળા ને બધું ઘડે, અને અવાજ બહુ આવે ને પતરા ઘડે, એની બિલાડી પાળેલી હોય, આવી પડખ્યા બેસતી હોય ને રોજ, એ માજીના ઘરમાં ગરી ગઈ તો માજી છે ને થાળી અને દાંત લઈને ખખડાવે કે ભડકીને ભાગી જાય. એટલે કહારાની બિલાડી છે, ભડકે જ નહીં તારથી. આપણે સાંભળી સાંભળીને છે ને આપણા કાન એવા થઈ ગયા છે. તમે એક આખું વર સાંભળો ને તો ધોયેલા મૂળા જેવા જ રહો, જો કઈ લો નહીં તો જીવમાં. કેટલું સાંભળીએ છીએ આપણે અને બધું જાણીએ છીએ, પણ તોય પાછા આ નવરાત્ર કાલ પચી જશે એટલે ઘરે જઈને ટીવીના ડબલા ચાલુ કરવાના છે, બધા જ પિક્ચરો જોશે ફેમિલી સાથે, સંસ્કાર બધા હવા ઉડી જશે 1 સેકન્ડમાં, પ્રવચનો બધા. ગોપીચંદ રાજાને 2 જ શબ્દની જરૂર પડી, તુલસીદાસને એની પત્ની એક સાખી બોલીને વૈરાગ થઈ ગયો, ભરથુરીને પિંગળા રાણી દગો કર્યો ને વૈરાગ થયો, બાજન રાજાને એક ઊંટ મરી ગયો ને વૈરાગ થયો,
આવા તો કેટલા પ્રસંગો આવે છે. પેલા ગૌતમ બુદ્ધે એક મરદુ જોયો, રોગી જોયો, સંન્યાસી જોયો, વૃદ્ધ જોયા અને વૈરાગ થઈ ગયો, રાજા હતો, નીકળી પડ્યા. આપણે તો કથા સાંભળીને ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. હાંભળ હાંભળ કરીએ છીએ, રેનકોટ પહેરીને બેહો, પેલા ગાંગડું મગ હોય ને કોવડું, એ ચડે જ નહીં. પછી સર્વ મગલ સ્વામી ઘણી વાર કે માટલા રીઢા હોય ને એ ફૂટે નહીં, પછી જલ્દી પાણી ઠરે નહીં એમાં. આપણે બધા સાંભળે સાંભળે બધા રીઢા થઈ ગયા છીએ. કઈક અસર થાય, કઈક પરિવર્તન થાય આપણા જીવનની અંદર. અહીંયા તમે નવ દાડાથી આ સંતો, આજે ત્યાગરાજ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, આજે કેટલો ડાખડો આ આયોજન તમને આવીને બેસી જાય મહેમાનની જેમ, આખો દાડો મથે એની પાછળ બધું સેટિંગ કરવું. તમારા પાંચ મહેમાન આવે કેટલું થાય છે? આ કેમ્પસ ચલાવવું હેલું છે? એટલું બધું આયોજન, એટલો ખર્ચો તમને એની પાછળ. આ હરિભક્તો કે બહારના કોઈ પણ સમાજના માણસો કંઈક સુખી થાય, એના જીવનમાં કંઈક પરિવર્તન આવે, કંઈક ઘડતર થાય એનું, એના માટે આયોજન છે. તમે બહાર બગડો નહીં ને એટલે અહીં આયોજન કરે છે. કાંઈ તમને ન કરે, તમે પાછા ગરબામાં નાચવા જશો. તમારા મા બાપને ચિંતા નથી ને એટલે સંતોને ચિંતા છે. પરિવર્તન માણસનું, તમે દવાખાના મહિનો હોઈ રહ્યો એટલે રોગ ન મટે, ચરી પાડવી પડે, દવા લેવી પડે ટાઈમે. તો મહિનો હોઈ રહ્યો પણ ડોક્ટર કીધું એમ કર્યું, એમ આપણે અહીંયા મહિનો કથા સાંભળો પણ કંઈક લઈને જઈએ આપણે કંઈ ખેરીને ઉભા, બે કાન એટલે જાય પાછા સાંભળે નીકળી જાય. બહુ મજા આવી, પણ તમે શું લીધું એમાં? તો આપણા સ્વભાવનું પરિવર્તન ક્યારે થાય? આ કથા વાર્તા આપણા જીવનમાં ઉતરે, આપણે ઉતારવાની છે સભા. આ કથા વાર્તાની અંદર એટલે જ બધા કરે છે, આ કથા વાર્તા શું કામ કરવાની? ભાઈ તમે દુઃખી ન થાવ, અમારું પાકું છે ને તમારું થાય. અમને ડોક્ટર સ્વામી એક પ્રસંગ થોડા સમય પહેલા અમને કીધો હતો, વસઈ ગામ છે જેતલપુરની બાજુમાં, એક ભાઈ મોટરસાયકલ લઈને આવ્યા. જો સમાજનું ચિત્ર કેવું છે, માણસનો સ્વભાવ કેવા છે. સગા બે ભાઈઓ છે, એક ભાઈ ફળિયામાં હૂતેલો ખાટલો ટાળી અને પેલો 11 વાગે આવ્યો એટલે એની હોન માર્યો. પેલો કે નહીં ખસેડું, એનું ઘર ફળિયામાંથી જવાય બીજા ઘરે. બે ભાઈ જ હતા, એક ઓસરી કે રોજ મોડો આને મારી ઊંઘ બગાડે છે, એ કે ખસેડ ખાટલો, મારે મોટરસાયકલ નહીં ખસેડું. ખાટલામાં બેઠો બેઠો જવાબ આપે, નહીં ખસેડું. અને બોલ્યા ચાલી છે, એક જ મા બાપના દીકરા છે, બાજુમાં બળદ બાંધ્યા છે, એનો પાવડો હશે પેલો વાસીદું કરવાનો, લઈને નાના ભાઈના માથા માર્યો એક જોશથી, ત્યાં ત્યાં માથું ફૂટી ગયું. એ ભાઈ તો મરી ગયા, પેલા ભાઈ જન્મ ટીપમાં ગયા, બે ના કુટુંબ રખડી ગયા. વસ્તુ શું હતી, નાની હતી ને, હાવ એક ખાટલો ખસેડવાનો, એક મિનિટ હાવ ખસી ગયા બે. આ સ્વભાવ, સ્વભાવને કઈ ચીંગડા નથી ઉગતા. માજન મારા મા બાપ પણ મારી ખીલી ખસે. ગોપાળાનંદ સ્વામી રાજકોટમાં ગયા અને બોરડી નીચે બેઠા હતા અને પાગ ભરાણીને બોરડીમાં લટકી ગઈ, કાંટો ભરાણો. ગોપાળન સ્વામી કે આવા મોટા સંત તારી નીચે બેઠા તારા સ્વભાવ ગયા નહીં વાગવાના, બોરડીના બધા કાંટા ખરી ગયા. આજે બોરડી છે રાજકોટ જૂના મંદિરમાં, એક કાંટો નથી, મોટી બોરડી છે, મોટું ઝાડ જેવી. ભગવાન સ્વામીને માણકે ઘોડીને પેલું પાટું મારવાનું હતું, એક ઘોડી પાટું મારતી, શ્રીજી મહારાજ વાહડો લઈને બે પાટું મારે ને વાહડો અડાડે ખુરશી નાખીને બેઠા જાતે ભગવાન. એક પશુના સ્વભાવ પણ ભગવાન વાહે પડી ગયા તો નીકળ્યા. તમારે જો રજકો વાડી નાખો, ખેડી નાખો ને, અમુક મગફળી છે કપા ફરીને ઉગે નહીં, પણ બોડી છે ને એને તમે ખોદો તોય ન જાય. ધ્રો છે, ખાડો કરો ને તમે 3-3 ફૂટ તોય પાછી ફૂટે, તમને લાગે ટળી ગયું છે, પણ પાછો વરસાદ પડે ને ત્યારે ફણગા ફૂટે. એમ આપણી અંદર આ બધા સ્વભાવો છે ને, બિલાડી ધ્યાન કરવા એટલે બેઠી જાય, ઉંદર નથી એટલે. એમ આપણી અંદર બધું ઘર કરીને અનંત જન્મના સ્વભાવ છે, અને સ્વભાવ ટાળીએ તો જ શાંતિ થાય. હિન્દુજા પરિવાર અબજોપતિ માણસ ઇંગ્લેન્ડમાં નામ ગણાય એનું, એકનો એક દીકરો ધર્મ હિન્દુજા પંખે લબડાઈને મરી ગયો મોરિશિયસમાં. હું માણસને નડે છે? પૈસા મેળવશો, ડોક્ટર થશો, એન્જિનિયર થશો, દુનિયાના ગમે ત્યાં જશો ને, સ્વભાવ ભેગા છે આપણા, અહમ ને મમત્વ, આપણા દોષો, આપણી પ્રકૃતિઓ, આપણી કુટેવો, એ કાઢવા માટે આ સત્સંગ છે આપણો. અહીં તમારે ટ્રીટમેન્ટ લેવા આવવાનું છે નહીં, રોગ થયો ને આપણે સારવાર લેવા જઈએ ને, મફત સારવાર છે અહીંયા. આ પ્રમુખ સ્વામી મહારાજે સર્વિસ સ્ટેશન ખોલ્યું છે, હૃદયની સર્વિસ અહીંયા થાય, બધું સાફ થઈ જાય. આવવું જોઈએ, મફત ધોબી લુગડા ધોઈ દેતા આપણે નખ્યાવી કે નહીં, અંદરનું સાફ કરી આપે આપણને. એ સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે આપણે આ બધી કથા વાર્તા છે. શ્રીજી મહારાજે ઘણી બધી વાતો લખી છે સ્વભાવ ટાળવાની,
આપણને જન્મ ટીપ થઈ હોય અને કોઈ ઇલાજ ન હોય, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, 20 વર્ષની જેલ છે, કોઈ છોડાવી શકે? પણ ભારતમાં એક રાષ્ટ્રપતિ એવા છે કે તમને કન્ડિશન કરે કે 20 વર્ષમાંથી તમને હું 4 મહિનામાં છોડાવી દઉં, હું કહું એમ કરવાનું. દલીલ કરીએ આપણે? હા, તમે જેમ કહેશો એમ. એક ટાણા કરજો તો એક ટાણા કરશો. 4 વાગે ઉઠો કે ભાઈ 4 વાગે ઉઠશો. ટાઢા પાણી નાચો કે ટાઢા પાણી નાચો. હો માળા ફેરવો છો, હો માળા ફેરવીશ. કોઈ ના પાડી, હોંશે હોંશે કરીએ. શું કામ? જલ્દી છૂટવું છે. અનંત જન્મની આ જીવને જન્મ અને મરણની કેદ છે. ભગવાનને મહાન પુરુષો કે છે, તમે થોડા 5-25 વર્ષનો મામલો છે જીવનનો, થોડુંક તમે પાળો, તમને છોડાવી દઉં. મૂકવું જોઈએ મનનું, સહન કરવું જોઈએ, ખમી ખાવું જોઈએ, આ બધી ઉપાય કરવા જોઈએ. ના, આપણે જેમ રોગ થાય ને ઉપાય કરીએ, ઉપાય કરવા જોઈએ. ચોખ્ખા થશું ત્યારે જ ભગવાન લેવા આવશે. જો આખા ભારતમાં બધાને બસમાં બેસવા દે, ટિકિટ લો તો બેસવા દે, પણ મદારીને બેસવા દે? મદારી હોય ને એને બસમાં બેહવા જ ન દે સરકાર, ટિકિટ લે તોય નહીં, કારણ કે ટોપલી હોય નાગની. 70 માણસ બસમાં હોય ને ખોલે તો છોકરાઓ જાડા પૈસા ભેગા થઈ જાય. એરું નીકળ્યો હોય બસમાં, કાલ નીકળ્યો તો બધા ઓહો થઈ ગયો, થોડો ગમતો સહેજ હતો 2 ફૂટનો થઈ. એમ ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામમાંથી બસ લઈને આવ્યા છે આપણે બધાને લઈ જવાના ધામમાં. પણ ટોપલ્યું હશે ને કામ ને ક્રોધ ને સ્વભાવ ની પ્રકૃતિ ની, ચડવાની જે બસમાં. કોકને નાની ટોપલી હોય, કોકને મોટો હુંડલો હોય, કોને કેટલું હોય તો આપણે જાણીએ, ભગવાન જાણે. એ કાઢવા માટે અહીં કરવાનું છે આ સત્સંગ. થોડું થોડું તૈયારી કરવાની, સ્વભાવ કાઢવા માટે જ આ કરવાનું છે. મનુષ્યને ખબર નહીં આપણે કેટલી વાતો કરીએ છીએ, કેટલી કથા વાર્તા, કઈ રિઝલ્ટ જ દેખાતું નથી. અમે એટલું બધું કરીએ ને, ગમે તેટલી કથા આપણા ગળા બેસી જાય, કેટલા ભાષણો, તમારા સ્ટેજ ઉપર કેટલું જ્ઞાન ઠલવાનું છે. કેટલા સંતો આવી ગયા અહીંયા, પ્રમુખ સ્વામી મહારાજ, વિવેક સાગર સ્વામી, ડોક્ટર સ્વામી, મહાન સ્વામી, મોટા મોટા દુનિયામાં ટોપ લેવલના સંતો બધા અહીંયા તમને ભાષણ આપી ગયા. હવે દવાખાનામાં હાજા ન થઈ તો ગૌશાળામાં થવાના છે. અહીંયા આપણે રિપેરિંગની ક્યાં થવાના છીએ? આપણે પશુ જો બધા આડા છે, પશુ ભેંસ આડી હોય, માણસ જ ઉભા છે, બળદ આડા હોય, ગાય આડી, આડા છે ને સીધા હાલે છે, આપણે સીધા જઈને આડા હાલી છે. આપણા માટે શાસ્ત્રો લખવા પડે, નિયમ બાંધવા પડે. એ લોકો નિયમમાં જ રહે છે, લાખો વર્ષથી પશુના નિયમમાં ફેરફાર જ નથી, એ રે એમ જ રહે છે. આપણે ગડબડ કર્યા કરી છે. આ બધા નિયમો આવ્યા છે આપણને, એટલે ગમે કે ન ગમે આ બધી અહીંયા કરવાનું જ. આ ગમે એવું કઈ નથી, એમ સાધુ એટલા વર્ષથી ત્યાં કઈ ગમે એવું નથી, કઈ આનંદ કરવા નથી. આ તો મન જોડે ફાઇટિંગ કરવાની, બરાબર ની ઇન્દ્રિયો મનનું દમન કરવાનું છે. ઓછો પડકર હતો કુંડળમાં અને જાગ્યા રાત્રે, પેશાબ કરવા ઉઠ્યા છે, ગાડું ભટકાણું અંધારા. હવે બહુ ક્રોધી હતા એ તો, અને ગાડું ભટકાય, પેલા તો લાઈટ હતી નઈ ને, બટકું ભરી ગયા ગાડા. ગાડા ને બટકું પાતો ઠીક છે, માણસ બે દાંત પડી ગયા, લોખંડની પટ્ટી હોય ને ગાર્ડન ચડેલી, દાંતમાં આવી ગઈ. શ્રીજી મહારાજ ને સવારે કોઈ રિપોર્ટ આપ્યો કે આમને બટકું ભરી ગયા ને દાંત પડી ગયા. ભગવાન કે કોઈ માણસ ભટકાણો હોત ને તો લોચો કરી નાખે બિચારા બટકું ભરીને. આવા સ્વભાવ ના હતા. શ્રીજી મહારાજે એને એવી ટ્રીટમેન્ટ આપી અને એવા સત્સંગી બનાવ્યા, સાધુ બની ગયા. એનું નામ નિર્માનાનંદ સ્વામી પાડ્યું. મણી જેવા સાધુ થઈ ગયા. એક શેખુપુરમાં ભીખુભાઈ માસ્તર છે, લીંબાચીની બાજુમાં ગામ છે, માત્ર તાલુકાનો. અમે લોકો એને ઘેર ઘણી વાર ઉતર્યા છીએ. હું સર્વમંગલ સ્વામી, એ શિક્ષકની નોકરી કરે છે, પણ વ્હાઈટ પેટ્રોલ કે ને આમ દુર્વાસાનો અવતાર, એટલા ક્રોધી. આમ બિચારા કાર્યકર, પાછો મંડળ સંચાલક, પણ આમ આપણે બીક લાગે એટલો આ બધા ક્રોધી. સંતોનો ખૂબ મહિમા, પણ ગામમાં કોઈ એને વતાવે નહીં. હવે રેડિયો લાવ્યા છે, એ જમાનામાં ટીવી ને બહુ ટેપ ને નહીં, રેડિયો લાવેલા, અને એની દીકરી વગાડતી હતી. એ કે મારે હોઈ જવું છે, બંધ કરે તો પેલી ધીમી વગાડે, ધીમો રેવા, હજી થોડોક અવાજ આવે છે. 2-3 વાર કીધું ને હાવ ધીમો, એને કે નહીં સંભળાતું હોય તો પેલા ને સંભળાય. લોખંડનો દસ્તો લઈને રેડિયો ટીપી નાખ્યો. ભાઈ બાપા ગયા, બધા પ્રસંગ કીધા થાય ને, ભાઈ હાજર હતા. છોકરા નવી સાયકલ લાવી દીધી, છોકરો નવી સાયકલ હોય ને, છોકરા ટ્યુશન જવાનું હોય પણ આ ફરી ફરી બહુ કરે, વાંચે નહીં, નવું નવું હોય ને સાયકલ, એને ધોકે ને ધોકે ટીપી નાખી.
પાઇપ લઈને સાયકલ હું માળિયામ ચડાવી દીધી લોચો કરી, અને ઘરવાળા કહેવાને ટ્યુશન જવાનું છે, સાયકલ જોશે ને રિપેરિંગ કરાવવા સો રૂપિયા આપ્યા, ગેરેજમાં લઈ ગયા. ગેરેજ વાળા કે શેની જોડે એક્સિડન્ટ થયું, કે મારા પપ્પા જોડે. કોણ ભટકાણો? એ ભાઈ ગુરુ પુણ્યમે આવ્યા અને બિચારા રડી પડ્યા. પ્રમુખ સ્વામી આગળ લાઈનમાં પગે લગવા આવ્યા કે બાપા મને ક્રોધ બહુ આવે છે, તમે દયા કરો ને. અને આમ હૃદયના ભાવથી બોલ્યો ને સ્વામી, એક ધબ્બો માર્યો જા કોઈ દેની ક્રોધ આવે. આજે 20 વર્ષના રેકોર્ડમાં એ કે હું એકવાર ગરમ નથી થયો. આ મોટા પુરુષની ટ્રીટમેન્ટ જુઓ, મહાન પુરુષની નજર એવી હોય. તમે ઓપરેશન કરાવો ને, પણ આપણી વડોદરિયા હોસ્પિટલમાં મશીન આવે લેસર રેજ, કિરણ નાખે ને પથરી તૂટી જાય આપણી. ટાંકા લેવાની, ખબર કાઢવા આવવું નહીં, કઈ દાખલ થવું નહીં. બપોરે આગ્યા ને આજે ઘરે જતા રહ્યો, તરત જ મહાન પુરુષની નજર લેસર રેજ જેવી છે. આપણા દોષો સ્વભાવો આમ ફટમાં કાઢી નાખે, પણ એના થઈને રહેવાનું આપણે. એની સરજ છે, કેમ કર્યા કરવાનું. ઘણા બધા ભક્તો એવા થઈ ગયા, શિવલાલ શેઠ હોપારી ખાતા હતા, કેટલો મોટો સિદ્ધ વલ્લભ રાજાનો અવતાર હતા. રોજ 3 કલાક પૂજા કરે. આપણે પૂજા કરતા છો, અમુક કરતા છે, અમુક તો પૂજા જ નહીં કરતા હોય, કથા સાંભળે એટલું બસ. એને વિચારી ન આવે કે હું રોજ સાંભળું છું તો હું થોડું કંઈક આગળ વધું. પૂજા કરે તો એ કેવી કરતા છું એ તો માર જ જાણે. પાછા ઉતાવળ હોય ને જલ્દી હંકી લે, પણ નવરા હોય તો લાંબી નહીં કરે પાછા પૂજા. આપણે મનને મારવા આવે થોડું કરી એક્ઝેસ ભલો અનુકૂળ. 3 કલાક પૂજા કરે, જેના ઘરમાં 6 મહિનાની હાળી આવીને મોઢું જોયું નહોતું એટલા સંયમ વાળા હતા. ભાવનગર ની અંદર એની રઘુરજી મહારાજને પધરાવીને પારણ કરાવીને 10 દાડાનો ખર્ચો એકલાય આપ્યો છે. સત્સંગના બીજ શિવલાલ શેઠે રોપેલા ભાવનગરમાં. ગઢડામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવવાને પ્રતિષ્ઠાનો તમામ ખર્ચો એકલાય આપ્યો છે. આ કેમ્પસ આખું આપણું બને છે અહીંયા, એક માણસ સ્પોન્સર કરે તો બધો તમામ જેટલો તમારી કેપેસિટી હોય એટલો ખર્ચો કરો, એકલો આપું. કેટલો ને અહોભાવથી જોઈએ આપણે. ગુણાતીતાનંદ સ્વામી એને કેવા ટોક્યા, હાડક્યું કોણ સાવે સભામાં, હોપારી ખાતા છે ને કડકડ અવાજ આવે. એ વખતે ઘોંઘાટ નહોતા બહુ બહુ, માયક નહોતા તો સંભળાતું. એટલી સેવા હોય, આવા ભક્ત હોય ને કૂતરું કહેવાય. ઉભા થઈ ગયા સભામાંથી અને સ્વામીને હાથ ધર્યો, સ્વામી મને પાણી આપો, હું કોઈ દડે હોપારી નહીં ખાવ. આપણે 70 દલીલો કરી, હોપારી વ્યસનમાં ન કહેવાય. સભામાં મને ટોક્યો, ઢીકડું કર્યું, કઈ નહીં. કેટલો ખપ કહેવાય, આ સ્વભાવ ટાળવાના ઉપાય છે. આ આપણને ટોકે તો તમને કોઈક ડોક્ટર હોય અને તમને એમ કે તમને ડાયાબિટીસ છે, તો કીધા હોય ડોક્ટર રૂપે કે મને ડાયાબિટીસ કયો છે, વાત છે તમારી, સારું છે નિદાન થયું મારે. કોક આપણને ટોકે તો તમારો સ્વભાવ થોડો ખરખો રાખજો, તો તારો શું ઠેકાણો છે, તરત આપણે હામે કહીશ. શિવલાલ શેઠે પાણી મૂક્યું, કેવું કોઈ દે હોપારી નહીં ખાવ, પાણી તો આપણે ઉભા છે, લઈ પાણી આપો કોઈ દે નહીં આવું. તરત કાચના વાસણની જેમ હાચવવા પડે, આપણે ફૂટતા વાર ન લાગે. આ ખપ કહેવાય સત્સંગનો, સ્વભાવ ટાળવાનો. આપ જોઈ પૂજાભાઈ હતા એક ધર્મજમાં, અને આફ્રિકામાં રહેતા, ધર્મજ ગામના પટેલ, 6 ગામના. રિટાયર થયા પછી એને છોક મારે અટલાદરા મંદિરમાં સેવા કરવી છે. બિચારા આવ્યા નિર્ગુણ સ્વામી વખતે પીચ ગામના, ચરોતરના પટેલ, મોટરો નહીં ઘોડાગાડી. નિર્ગુણ સ્વામી પોતે ઘોડાગાડી લઈને જાય શાક માર્કેટમાં, કંઈક લેવા મૂકવા, કંઈક પધરામણી કરવા, અને રોદો આવે ને તરત બોલે, ગધાડા જેવા હરખ્યા એક ને હોવ, બળજા જેવો છે. કોને કે? ધર્મજ ગામના આફ્રિકામાં રહેતા સ્ટેશન માસ્તર હતા, રિટાયર થઈને સેવામાં આવેલા, પગાર નહોતા લેતા મંદિરમાં, અને રોદો આવે ઘોડાગાડી નું કે બળજા જેવા હરખ્યા એક ને. આપણે હોય શું થાય, પેલો હાથ જોડે સ્વામી તમે કીધું ને એવો જ છું, પછી હરખી હાલે. ગધેડા ને બળજા જેવો ઘોડા કાઢી ગયા હરખી હાલે. આ ખપ સ્વભાવ મૂકવાની માણસની તૈયારી હોવી જોઈએ, સહન કરવાનું, ખમી ખાવાનું. આપણી પ્રકૃતિ, તમે ગમે ત્યાં દુનિયામાં જાઓ, સ્વભાવ છે ને એ માણસને શાંતિ નહીં રહેવા દે, નક્કી. રાવણ આગળ હું ખૂટતું હતું, કયો ફોન એની ચમસી છે કોઈના ઘરે, ફોન એની લંકા કહેવાતી, એને દેવતાઓ એને સેવા કરતા, એ માણસ દુખી કેમ થયો? આ શક્તિઓ, પ્રકૃતિઓ. આપણા સ્વભાવ આપણે દેખાતા નથી, આપણા સ્વભાવ બહારે લખ્યા હોય આપણે ન દેખાય. આ કથા વાર્તામાં દેખાય થોડું, આ કથા દર્પણ છે, દેખાય આપણે હોઈએ એવા કે ક્યાં પહોંચ્યા ખબર પડે.
આપણી ભૂલો. જબ હોત હરી કી કૃપા તબ સુજત અપના દોષ. ભગવાનની કૃપા હોય એને પોતાના દોષો દેખાય છે, બહારથી નથી ખબર પડતી. બીજાને આપણે જોઈને આપણા બીજા જો ઘરમાં જો કોકની ભૂલ હશે ને તો આપણે તરત ટોકીશું ને, આપણી ભૂલ કોણ ટોકે? આપણી ભૂલ ટોકે આપણે ગમતું પણ નથી. એટલે આપણે ભગવાન સ્વામીને વાત લખી છે છેલ્લાના 24 વચનાવ્રતમાં કે દાદા ખાચરને અમને રાખ્યાનો ખપ છે તો મને ન ગમે એવો એકે સ્વભાવ રાખતા નથી. જેમ કે એમ હાકર કોળો આપ્યો સહજાનંદ સ્વામી કે ભૂંભલીમાં નાખી દો. ભૂંભલીનું મોઢું તો બહુ નાનું હોય ને એઠે મોટું હોય, અને હાકર કોળો મોટું તરબૂચ જેવું હોય, કે સુધાર્યા વગર કાપ્યા વગર અંદર નાખી દો. હવે તરત બુદ્ધિ આડી આવે કે ન આવે? દાદા ખાચર ઉપર મૂકે હેઠે પડી જાય, વળી ઉપર દબાવે. મુક્તાનંદ સ્વામી કે શું કરો છો? કે ભગવાનની આજ્ઞા છે કે અંદર નાખવાનું છે. કે આવડું મોટું જાતું છે, એટલા મોટું છે કે જાય તો ખરું પણ આપણને ફાવે નહીં ને, કે છે જાય તો ખરું ભગવાને કીધું પણ મને ફાવતું નથી ને એટલે હું શીખું છું. તાળું જ મત દીધું બુદ્ધિને. શ્રીજી મહારાજે કેટલા તાવ્યા એને. ભગવાન આખા ભારતમાં ફર્યા, ક્યાંય એના કોઈના ઘરે રોકાણા નથી, પણ દાદા ખાચર એને 28 સહજાનંદ સ્વામી રહ્યા. મહારાજ કે મને ન ગમે એવો એક પણ સ્વભાવ એની રાખ્યો નથી. સ્વભાવ હારો હોય ને માણસને આનંદ આવે. તમને બંગલો હારો હોય પણ ઝઘડા રોજ હોય મજા આવે? મોટર હોય, ફ્રીજ લાવ્યા, એર કન્ડિશન નાખ્યું, તમારું કઈક સ્ટેટસ હોય, કઈક મોભો હોય, કઈક હોદ્દો હોય, પણ ઝઘડા હોય તો મજા ન. તમને અનકોટના ઢગલા પર બેહાજ દેતા હોય પણ પેટમાં ઘરૂડ ઘરૂડ થતું જ ખાવાની મજા આવે. અરે ભૂખ્યો માણસ હોય ને એને રોટલો મીઠો લાગે. એમ તમારે આમ બધું બહુ સારું, મકાન હારા બાંધ્યા, ગાડી હારી લાવવાનું, સ્વભાવ હારો કર્યો. સબરીબાઈ નો સ્વભાવ હતો જો સુખી હતા. રાવણ સુખી ન થયો, હનુમાનજી સુખી થયા. મંથરા દાસી રામના ઘરમાં રહેતી હતી. જો સ્વભાવ માણસને ક્યાં લઈ જાય છે. 25 રામચંદ્ર ભગવાનની સેવા કરી છે ને, પથારી કરી દે ને, કપડા ધોવે ને, રસોઈ કરીને જમાડે. સાક્ષાત ભગવાન એના ઘરમાં રહેતા 25 સુધી. એ તો કઈ કઈ ની ભેગી આવેલી એના પિયરમાંથી. રામ જન્મા પહેલાની ઘરમાં રહેતી, પણ સ્વભાવ એનો કેવો, આખા કુટુંબને વેર વિખેર કરી નાખ્યું. આખું કુટુંબ, તરણ રાણીને વિધવા કરી, પેલાને જંગલમાં મોકલ્યા, સીતાજી દુખી જા, બધાને એક માણસનો દૂધપાક સરસ હોય, કેસર ને એલિસિન બધું નાખીને ઉકાળ્યો હોય, ભેંસનું દૂધ હોય, કોથળિયું વગર સરસ, અને માલપા થોડીક દવા નાખી દીધી તો માકડ મારવાની, કેવો થઈ જાય દૂધપાક. એમ તમારું કુટુંબ હારું, ઘર હારું, બધું હારું, પણ સ્વભાવ આ કામ કરે છે આપણું, છે કે નહીં? થોડુંક બગાડી નાખે આપણું. મુંબઈની અંદર એક છોકરા એના બાપના ઘરે રેડ પડાવી, હગા બાપના ઘરે, લઠ્ઠા એવા કૂટે છે ને જોવો તમે. બાપ દીકરાના ખૂન થાય, માં દીકરાના ખૂન થાય, પતિ પત્નીના ખૂન થાય, શેમાંથી થાય છે આ બધું? અમને એક ડોક્ટરે રાજકોટની અંદર એના બાપનું ખૂન કરી નાખ્યું ડોક્ટરે. આ તો છાપામાં રોજ અમિત છાપો કોઈ વાંચ્યું નથી સાધુ છે પછી, પણ લોકો કહી જાય છે અમને. આવું આવું સમાજમાં બને છે, અને બધાને બને એવું નથી, પણ કોકનું ઘર હળગે ને તમારે જાગી જવું પડે, નકર ઝાડ લાગી જાય આપણા ઘરે. સમાજમાં બને છે એટલે આપણે બનવાનું, એટલે જાગૃતિ રોજ રાખવાની. કુટુંબ આપણું એકતા રહે, આપણા અંદર સ્વભાવની અંદર જે કઈ પરિવર્તન લાવવાનું છે સત્સંગથી જ આવશે. દુનિયામાં તમને સ્વભાવ વધારી દેનારા છે, સુધારનાર બગાડનારા ઘણાય છે, વ્યસન શીખવાડનારા છે, મુકાવનારા કોઈ નથી. સ્વભાવનું પરિવર્તન આ સત્સંગથી જ આવશે. ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢડા માતાને એક હોનીને એક જારી બનાવવા આપી ચાંદીની, પીવા માટેનું પણ પાણી ધરાવવા માટેનું, અને હોની થોડું કાઢી લીધું, અને અઠવાડિયા પછી રસોઈ દેવા આવ્યા માજણ. મુક્તાનંદ સ્વામી કે આમની રસોઈ છે ને થાળ આપો એને. ભગવાન સ્વામિનારાયણ કે આપણું ને આપણું જ ખાઈ છીએ, આપણામાંથી કાઢીને રસોઈ આપે છે. ભગવાનનું છોડ્યું નહીં. પાર્વતીજીની વાતો આવે છે કે રામચંદ્ર ભગવાન જયારે જંગલમાં હતા અને સીતા માતાને જયારે રાવણ લઈ ગયો ત્યારે રામ ભગવાન રડતા હતા. રામાયણમાં પ્રસંગ આવે છે, અને જાહેરમાં રડતા હતા. કોઈનું ઘરવાળું કોઈ લઈ જાય, જો જાહેરમાં બજારે બેસી ન રોવે માણસ, અને એટલું બધું રડે ને. એટલે શંકર ભગવાને પાર્વતીજી ત્યાંથી નીકળ્યા. શંકર ભગવાને વાત કરી પાર્વતીજી કે રામ ભગવાન બહુ જ રડે છે ને, એટલા દુઃખી છે ને, તો હું સીતા બનીને જાઉં થોડી વાર, તો રામ ભગવાનને શાંતિ થાય અને આનંદ આવે. એ કે આ ભગવાન છે પરબ્રહ્મ, તને ઓળખી જશે ન જવાય. એ કે ના, હું સીતાનું આખું સ્વરૂપ જ લઈ લઉં, હાવભાવ બોલી અવાજ દેખાવ બધું નહીં ઓળખે.
અને હામી જઈને ઉભા રહ્યા. રામ ભગવાન કે માતાજી એકલા આવ્યા, મહાદેવજી ક્યાં ગયા છે? માતાજી કે એટલે ઉભા રહે હામે, શરમાન જતા રહ્યા. મહાદેવજી બેઠા છે ત્યાં, જઈને દૂર જઈને ઉભા રહ્યા. મહાદેવજી કેવો, તમે તો સીતા માતા બન્યા એટલે મારી માં જ કેવો હવે તો. બે બાજુથી રહ્યા અખડા રહ્યા. તો આ ગયા પેલું કરવા, ભગવાનનું ટેસ્ટિંગ કરવા. સભાવતવાળા બધા જ નડે છો. શિવ પુરાણમાં લખ્યું 80,000 વર્ષે હાથો બાજો. મહાદેવજી 80,000 વર્ષ તપ કર્યું, પાર્વતીજી તારે સ્વીકાર્યા પત્ની તરીકે. સભાવાળા બધે વૈકુંઠમાં, કે વાંદરું વૈકુંઠમાં રે નહીં ક્યાં વચ્ચે. ગમે ના જાય આપણે, ગમે ના જાઓ ને તમે કોઈ પણ જગ્યાએ જાઓ, એટલે પાર્લામેન્ટમાં ખોડી શું ઉડે છે નથી થતું. અને બે ભાઈઓ બાહુ ચડાવે છે, મને ઓળખે છે, એનો ભાઈ તો ઓળખતો હોય પણ જામે છે કે નહીં. બધાને પ્રશ્ન નડે છે. કૃષ્ણ ભગવાનનો હગા માસીનો દીકરો શિશુપાલ રોજ હો ગાળ્યું તે. એની માસી કહી રાખ્યું કે મારો દીકરો આ શિશુપાળ છે ને અપલખણો છે ને ગાળ્યો બહુ બોલે છે, તું એને મારી ન નાખીશ. કૃષ્ણ ભગવાન કે હો ગાળ્યું તેને કે હું સહન કરીશ, પછી નહીં સહન કરું. એકવાર તો ભગવાને ગણી તે હોથી વધારે થઈ જાય, સુદર્શન ચક્રથી કાપી નાખ્યું ગાળું. હો ગાળ્યું રોજ સહન કરતા કૃષ્ણ ભગવાન. થોડુંક સહન કરવાના સ્વભાવ, થોડાક આપણા સ્વભાવ, કોકના સ્વભાવ આપણે સહન કરવા પડે. ખપ હોય તો કરવાના. યોગી બાપા હતા, આણંદ મંદિરમાં ધ્યાન કરતા હતા, અને કોઈ કેળું ખાઈને સાલ માથા પર મૂકી દીધી યોગી બાપાના. આનો વિચિત્ર છે કોઈ માણસ. યોગી મહારાજ જેવા મહાન પુરુષ માનસી કરતા હતા. યોગી બાપાએ આંખો પણ ખોલી નહીં, કેળાને ચાલીને બાજુ મૂકી દીધી, ધ્યાન ચાલુ રાખ્યું. આ યોગી મહારાજ છે. આમાંથી કોઈની દુનિયામાં તાકાત આવી? સંતના ગુણ આ છે. આપણે પૂજા કરતા હજી કેળું મૂક્યું હોય તો સમજે ખાવા થાય, એટલે કેળું એ ખાઈ ગયો સાલ માથા પર મૂકે છે. નો લાગી આવે આપણે ઉઠી આવો, કોની મૂકી? પૂજા પૂજા પડ્યું રે, પેલા હોતો કોણ હતો? પછી પૂજા, પછી પૂજા ભગવાન એક બાજુ રે, કઈ નહીં. આવું તો કેટલું સહન કર્યું છે. પ્રમુખ સ્વામી મારા લંડન ની અંદર સુવર્ણ તોલા દાડે એક ભાઈ ગાળ્યું દઈ ગયા. કોને ગાળ્યું જશે? પ્રમુખ સ્વામી મહારાજને. રૂમમાં બેઠા સ્વામી, અને ન બોલવાનું બોલી ગયા. બહાર નીકળ્યા, સ્વામી કે જમાડીને મોકલજો, આવેગમાં બોલી ગયા છે પણ ભૂખ્યા ન જાય, ઘરે લઈ જાઓ, પ્રસાદી આપજો બોક્સ. છે કોઈ દુનિયાનો માણસ આવું કહી શકે? તમારા ફળિયામાં કોઈ ગાળ્યું દીધે કહેવાય ચા પાણી કર્યા કોઈ જવા નથી તમારે? મેથી પાક ખવડાવ રૂમમાં પૂરી. મહાન પુરુષ આપણથી જુદા અહીંયા પડે છે. એના સ્વભાવ સારા છે ક્યારે દેખાય? આવા ટાઈમે દેખાય છે. આમ તો સ્વામી આપણી જેમ ખાતા હોય ફરતા હોય. એક પ્રશ્ન જિંદગીમાં પ્રમુખ સ્વામી ખાવાનો ઉપાડ્યો નથી, એક પ્રશ્ન. આજે તમે અત્યાર સુધીમાં ખાવાના કેટલા ડખા કર્યા કુટુંબમાં? કેટલા પ્રશ્ન ઉભા થયા છે? ખાવા માટેના, કપડા માટેના, હોવા માટેના, નાહવા માટે. આ જોવાય ભાઈ, શરીરના સુખ, આપણે શરીર માટે જ બનતી છીએ. શરીર એટલે પેકિંગ છે, એક વાહન છે, એક સાધન છે, કરવાનું બીજું છે. શરીરના સુખી સુખ, શરીરની આસક્તિઓ, એની તૃષ્ણાઓ, એના માટેની જ પ્રવૃત્તિ. આપણે શરીર આત્માના કલ્યાણ માટે આપ્યું, આત્માને શરીરની સેવામાં લગાવી છીએ આપણે. એક ગુરુ હતા ને, પલંગ ઉપર હુતા હશે, બાજુમાં બીજો પલંગ પડ્યો, શિષ્ય નીચે હુતેલો. ગુરુએ કીધું ને સેવકને, તો ઉપર હું ને પાટી ઉપર ખાલી પડી છે તો હેઠે મકોડા હોય કીડીઓ હોય, કે ના ગુરુ ઉપર હુતા હોય એટલે મારે નીચે હોય. ગુરુ એવા હતા કે હું નીચે હોઈ જાઉં તો હું કરીશ, કે હું જમીન ઉપર હોઈ જાઉં. ગુરુ કે હું જમીન ઉપર હોઈ જાય તું ક્યાં હોશ? કે મારે ખાડો ગાળીને હોવું પડે, કારણ કે ગુરુ હોવે નથી મારે નીચે હોવાય. ગુરુ કે હું ખાડામાં હોઈ જાવ તો? એ કે તો ધૂળ નાખી દઉં તમારી ઉપર, પછી શાંતિ હોઈ જાવ ને હરકડા કર્યા વગર. આમ કરું તો હું કરી એટલે. પણ પ્રમુખ સ્વામી મહારાજ ને રાત્રે ઘડિયાળમાં જોવાનું હોય ને, ઓછી કા આગળ બેટરી ને એલાર્મ મૂકી રાખે છે. અને સંતો, બે સંતો બાપાની રૂમમાં હોતા હોય પલંગની નીચે બે સાડી. પ્રમુખ સ્વામી મહારાજ ને સામે ઘડિયાળ હોય દિવાલે મોટું, પણ બેટરી નાનો કરે. એલારામ અને બેટરી અંદર લઈ ગયા બ્લેન્કેટમાં રજાઈની અંદર, અને અંદર કરીને લાઈટ કરીને જોયું કેટલા વાગ્યા છે રાતના. તો એ નારાયણ ચરણ સ્વામી જાગી ગયા, પૂછ્યું કે બાપા તમે અંદર બેટરી કરી, કઈ મચ્છર માકડ હતું કે ના? હું ઘડિયાળમાં જોતો છો. કે અંદર લઈ જઈને સ્વામી કે હું બહાર બેટરી કરું તો અજવાળો છે ને, તો તમે લોકો જાગી જાઓ. કેટલા ઊંચા વિચારથી આ પુરુષ જીવે છે. બીજાને કોઈને તકલીફ મારા તરફથી ન પડે. હવે તો સેવકો હતા કે જાગી જાય, અને સંતો એવા હોતા હોય મરણ ફડકો તરત જાગે. આપણી જેમ નહીં પડે ઢરઢર નસકોર, સ્વામી નાઈ લે તો ખબર ન પડે આપણને. આમ એકદમ આમ ચપળ હોય, આમ સહેજ લાઈટ થઈને જાગી જાય, અંદર લઈ જઈને જોવે છે.
કોઈને તકલીફ ન પડે. આ ગામડામાં બધા ભાભા હોય ને વહેલા ઉઠે, બધી લાઈટો કરી નાખે, પછી બાથરૂમમાં નાવા જતા રહે, માટે બધા હોતા હોય એલા પણ તમે કકડાટ ન કરો, બીજાને થવા દો, આપણા સભા આપણને બધા પછી નોખા કાઢે, નોખા રહ્યો તમે હવે કરશે નહીં. રિટાયર થયા છો, અમુક ઉંમર થઈ, રહેવાનું બદલવું પડે આપણું. તો સ્વામીજીનો સ્વભાવ આજે આપણે જોવા મળે છે કે કેટલો સારો સ્વભાવ છે પ્રમુખ સ્વામી મહારાજનો, કે ગમે ત્યાં ગયા હોય કોઈને તકલીફ ન પડે એવું જીવન જીવે છે. કોઈ દે કોઈ આસક્તિ નહીં, કોઈ ઈચ્છાઓ નહીં, કોઈ કાંઈ નહીં, ગમે એના દુનિયામાં ફરે છે, એટલા સન્માનો થાય છે. ભેગા તમે ફરો ને મહિમા સમજાય આપણને. આજે જેટલા મોટા સંતો છે આપણે ભેગા રહીને આપણે અહોભાવ થાય, અને આપણી ભેગા જેમ જેમ માણસો રહે ને એમ આપણા સ્વભાવ બહાર આવે, હેત ઓછું થાય, ઝઘડા શરૂ થાય. જો છોકરા તમારા સુરત રહેતા હોય ને મા બાપને છોકરા પર હેત હશે, પણ ભેગા રહેવા આવે ને દખલ શરૂ થાય તરત. તો મહાન પુરુષોના સ્વભાવ એવા છે, હારા મારો સૂટ પહેર્યો પણ બેસે ડાભોળિયા ભરાઈ ગયા હોય મજા આવે, એમ બધું સારું છે, પણ અંદર બધા સ્વભાવ ડાભોળિયાની જેવા છે. જોરા ભગત હતા, જોરા ભગત ભગવાન સ્વામિનારાયણના સંતો ગુણાતીતાનંદ સ્વામી અને એમના સંતો બધાએ રાજુલાની બાજુમાં ટીંબી ગામ છે સત્સંગ કરવા ગયા. અને જોરા ભગત બહુ મહિમાવાળા ભગત હતા. સ્વામીની વાતોની અંદર આ પ્રસંગ આવે છે કે અમારે દાળ બનાવી છે ને જીરું લાવો. જોરા ભગત કે સ્વામી જીરું તો નથી ઘરમાં, રાય છે, કે જીરાથી વઘારવી જોઈએ દાળ સારી બને. કે જોવો ને ગામમાં ગામમાં ક્યાંય મળ્યું ને, બિચારા રાજુલામાં લેવા ગયા. 12 વાગે દાળ લઈને આવ્યા, બોલે જીરું લઈને. બપોરે 12 વાગ્યા સુધી સંતો બીજી રસોઈ બનાવીને રાહ જોઈને બેઠા. બીજા ગામથી એટલું જીરું લઈને આવ્યા, દાળ વઘારીને પેલા હાણસી એવી છે આમ હકડખડ, જે દાળ બરોબર ચડી ગઈ ને ઉતારતા હતા ને તો ચૂલામ પડી, પછી તપેલી ઊંધી પડી ગઈ. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનની આજ્ઞા બહાર ખાવ છો ને રખ્યા ખાવ છો, તમે એટલું બધું છોડ્યું ને એક દાળ વઘારવા હતું બિચારાને બે ગામમાં દોડાવ્યો તમે. મારે જો અમારે એક છોટા કાકા છે આપણે ગુતાલ ગામમાં, પ્રમુખ સ્વામી મહારાજ ચૈતરી પૂનમની સભા હતી અને 10,000 માણસ હતું સભામાં. પ્રમુખ સ્વામી મહારાજ કે છોટા કાકા ધામમાં જવું છે, એ કે હા બાપા ધામમાં લઈ જાવ તો સારું. સ્વામી કે આ જન્મંગળ સ્વામી કે ને એમ કરશો તો ધામમાં જશો, ગમત કરી બાપાએ ખાલી. સ્વામીને મેં કહી રાખેલું કે સાતરા લઈ જાય છે નડિયાદ, એને કહો એક રૂમ બંધાવે, એટલે બાપાએ ડાયરેક્ટ હવાલો આપી દીધો, એટલે હું કહું એટલે બંધાવે એમ સ્વામીને માથાકૂટની સમજાવવાની. પછી મેં કાકાને કીધું કાકા તમને સ્વામી મને હોય પણ હું કહું એમ કરવાનું, તમારે એક રૂમ બંધાવો, બે રૂમ બંધાવો આવે કીધું, આંગળો દે ને પોંછો લઈ લે, બે રૂમ કરાવડાવ્યું. પછી મને કેવું ધામમાં ક્યારે જઈશ, મેં કીધું હજી બાપાનો ઉતારો કરાવડાવો, 1.5 લાખ બીજા આપો, 1.5 લાખ આપ્યા. પછી વર્ષ પછી કેવું ધામમાં ક્યારે મારે જવાનું છે, મેં ગામમાં એક મંદિર કરાવડાવું હજી, એ કે હવે નહીં. મેં બાપાએ શું કીધું, હું કહું એમ કરવાનું છે, તો પછી એને મંદિર કરાવડાવ્યું, બાપા પ્રતિષ્ઠા કરવા આવ્યા. આખા ગામમાં એકલાય સેવા આપ્યો, મંદિરની જમીનની પ્રતિષ્ઠાનો ખર્ચો એકલાનો છે. એના ઘરે તપેલી હતી, 1 ડઝન તપેલી હતી નાની નાની, આફ્રિકાથી લાવેલા જાડુ તળિયું. કૃષ્ણ વલ્લભ સ્વામી મને કહે છે આ તપેલી આપણે જોઈ છે બાપા માટે ભાત થઈ જાય. મેં કીધું કાકા તપેલી આપો ને, કે તપેલી નહીં એવો મૂકી દો પાછી, ક્યાંથી કાઢી તમે, કીધા કોથળામાં હતી. મેં કીધું હું તમને તાંબાના તળિયાવાળે 1 ડઝન લાવી દો, પણ આ તપેલી આપી દો, એ કે નહીં. મેં સ્વામી શું કીધું છે, હું કહું, મેં કે બધું કીધું, તપેલી તો નહીં હતી, કે એટલે રૂમ બંધાવી 1.5 લાખ ઉતારામાં આપ્યા, મંદિર આખું કરાવ્યું 10 લાખનું, તપેલી કે એ વાત જ નહીં, કે મારા હાથમાં લઈને કોથળા મૂકી દીધી. બાપા જમ્યા પછી ઊભા થયા જમીન, પૂજન કર્યું પેલા, પછી સ્વામીને એને પૂછ્યું કે બાપા મારે સેવા શું કરવાની, તમે મારા ઘરે આવ્યા બહુ સારું છું, મને લાભ આપ્યો, હું ગાતરિયા હંતાડીને તપેલી લઈ ગયો, મેં આ સેવા માપો તપેલી જોઈ રહ્યા એકદમ. સ્વામી કે તપેલી શું છે, મેં તમે લઈ લો સ્વામી અમારે જરૂર છે, પણ તપેલી મેં તમે લઈ લો ને તમે પૈસા ન માગશો, તપેલી માગી લો. કાકા લાંબો હાથ ન કરે, સ્વામી લાંબો હાથ કર્યો, લાવો તારે કે પછી આપી. પણ એને એટલું ભારે પડ્યું ને, જો હાથી કે ને આખો જતો રહે ને પૂછડે હલવાઈ રે, એટલી બધી સેવા કરી એક તપેલીમાં મન ખાટું થઈ ગયું. તમે આજે ગ્રસ્ત માણસો છો, બૈરા છોકરા માટે ટૂટી મરો છો, પણ એક નહીં જેવી વસ્તુ માટે બધાને મન ખાટા કરી નાખો, થાય છે કે નથી થતું? એક જમીનના શેઢા હાટું ઝઘડાઓ થાય છે, અરે ખૂન થાય છે, જેલ થાય છે, નહીં જેવી વસ્તુ માટે. આપણે ઘણું બધું કરતા હોય, અમે સાચું છે, અમે મા બાપ કેટલું મૂકીને આવે, એક નહીં જેવી વસ્તુ માટે અમને સ્વભાવ નડે. એક ગામમાં એક ભાઈ યોગી બાપા દ્રષ્ટાંત દેતા કે એને બધા મૂર્ખો જ કે, થોડોક માણસ એવો હતો, તે આખા ગામમાં મૂર્ખો મૂર્ખો કે અહીંયા નામ સારું નથી, મારે બાર ગામ જતું રહેવું, રહેવા વહેલા હાલવા મળ્યો 2 વાગે અને ક્યાંય નીકળી ગયો 8 વાગે. તો
એક ડોસીમાં પરે બેસે, પાણીના માટલા વિછળતા છે, માજી પાણી પાછો કે પ્યાલો નહીં એટલે ખોબો વાળ તો આપું, તે આમ ખોબો વાળ્યો અવળો આમ. ડોસીમાં કે તું મૂર્ખ્યો લાગે છે, તમને કોણ કહી ગયું કે તારા સ્વભાવ ભેગા જ આવ્યા છે ગામમાંથી. એમાં આપણે જા છીએ ને સ્વભાવ ભેગા આવે છે. પરદેશ જાઓ તમે, ગામડામાંથી ભાવનગરમાં આવ્યા કહે છે, સુરત જાઓ, મુંબઈ જાઓ કે ચંદ્રલોકમાં જાઓ, પ્રકૃતિ અંદરની છે એ ટાળવાની છે. રોજ વિચારવાનું, બીજાને પૂછવાનું, તો આપણો સારો સ્વભાવ બને તો જ સુખી થશું. તમે ગમે તે થાવ, અંતરની શાંતિ કેમ નથી મળતી આપણને? પૈસા મળ્યા છે પણ શાંતિ મળી છે? બધું મળ્યું છે, જો શાંતિ નથી મળી આપણને. શાંતિ કોણ લઈ જાય છે આપણી? આનંદ કોણ લઈ જાય છે? આપણું અહમ અને મમત્વ, આપણા રાગ દ્વેષની આસક્તિઓ, એ તોડવાની છે. આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ, બેસીએ છીએ, રોજ ઘર સભા કરવાની બધાને, પ્રમુખ સ્વામીની આજ્ઞા છે આ. રોજ સત્સંગ કરો ઘરમાં બેસીને. આજે ઘરે ઘરે ટીવીના ડબલા હોય, બધા જોયા કરો. તમારી બેન હોય, તમારી દીકરી હોય, તમારી છોકરાની વહુ હોય, તમારી મર્યાદા રહી અને કેવું બધું દેખાડે છે કચરો. સ્વભાવ ટળે કે આપણા વધે છે કે નહીં? આ અને આમાંથી મોટા ભાગના જોતા હશે કેબલ ખેંચે પાછા 200-300 રૂપિયા, એને 500 રૂપિયા દેવાના, અને પછી સીડીયું મળે છે તારે ન જોવાની, સીડીયું જોવે. આજે કેટલું આપણું જીવન આજે અધમર માર્ગે જતું રહ્યું છે, ક્યાંથી શાંતિ થાય આપણને? સંસ્કાર સારા મેળવવા સત્સંગ છે, તમને વેવાય મળશે, ચાર અકાબી પાસે સરબત પાસે બહુ તો જમાડશે. તમારો સ્વભાવ કોઈ નહીં દેખાડે, બધા વખાણ કરશે આપણને. કોઈ કહેશે તમારો આ ફેરફાર કરો? આ કથા વાર્તા સાંભળવા મળે આપણે થોડુંક, એ જો ઉતારીએ તો અને આપણી ઉપર લઈએ તો. માટે દોષો તો આપણી અંદર બધા ભર્યા છે, પણ એ ટાળવાના છે આપણે. પ્રયત્ન કરવાનો છે કે આપણે આવો સરસ સત્સંગ પ્રમુખ સ્વામી મહારાજે દયા કરીને આપ્યો છે, તો આપણી અંદર જે કાંઈ કૂટે એવો છે એ સ્વભાવ છે. માન સ્વભાવ દુર્યોધનનો એક સ્વભાવ ખોટો હતો, આખું મહાભારત રચાણું જુઓ. હોય નહીં અણી જેટલી જગ્યા હું પાંડવને ન આપું. કાકા દાદાના ભાઈઓ હતા, 50% ભાગ એને મળવો જોઈએ કાયદેસર. 5 ગામ આપવા તૈયાર ન થયો અને આખું યુદ્ધ સર્જાણું. નથી થતું તમારા કુટુંબમાં આવું? લગ્નમાં બધા રીસાય છે, જોજો ઘરમાં ને ઘરમાં. લગ્ન હોય ને આગલે દાડે લાકડા ફાડવા બોલાવે ગામડામાં, તો ખબર પડે કોણ હરખું કરવાનું છે. કોઈક આવ્યું મગ બાફણા કે છે ને ગામડામાં, અને ભાઈ હોય હગાવાલા હોય તે દાડે દાડા ફરે. થાય છે કે નથી થતું? આ કથા બધી ભૂલી જાય પણ યાદ રહેશે, જે ભૂલવાનું છે ને યાદ રહી જાય છે આપણને. તે દર નહોતા આવ્યા, એમ નહીં આવી. હવે છોકરાની શીખવાડા બધા વેરઝેર આપણામાં પડ્યા છે. સ્વામીનું અપમાન કરે ને તો બાપા એને ઘરે ગયા છે, કાઠી મૂક્યા તોય ગયા છે પ્રમુખ સ્વામી દુઃખના પ્રસંગે. આવા તો કેટલાય પ્રસંગો આવે છે, ભૂલો તો હવની છે જ, કોની ભૂલ નથી આમાં? છાતી પર રાજ્યને કયો, કોની ભૂલ નથી? એક સંત હતા ને પ્રવચન કરવા ઉભા થયા અને જાહેરાત કરી સભામાં કે મારા પ્રવચનમાં જે એક ભૂલ શોધી દે ને એને એક હીરો હોન્ડા ભેટ આપવાનો, બે ભૂલ શોધે ને તો એક બીજું ફ્રીજ આપવાનો ભેટ. બધા કાગળ પેન લઈને તૈયાર થઈ ગયા, એક હજી જડી જાય તો સારું પ્રવચનમાં. બધા તૈયાર થઈ ગયા કે તૈયાર થઈ ગયા. સંતે કીધું કે ભૂલ એને શોધવાની છે, જિંદગીમાં ભૂલ ન કરી હોય ને એને શોધવાની છે. બધા મૂકી દીધી કાગળ ને પેન બાજુમાં. કોની ભૂલ નથી કરી? બધાએ કરી છે. ભૂલો તો આપણે અનંત જન્મથી થતા આવી છે, પણ હવે આપણે મહારાજે દાખલ કર્યા છે. બહુ ભાગ્યશાળી છીએ આપણે, આ દુનિયામાં આપણો હાથ પકડનાર કોઈ નથી, ભગવાને ખોળે લીધા છે આપણને. અનંત જન્મથી ભટકીએ છીએ આપણે માયામાં, જગતમાં. રેઢિયા ઢોરનો કોણ ધણી હોય? શ્રીજી મહારાજે શરણે લીધા છે આપણને, ભગવાન સિવાય ઉગારનાર કોઈ નથી આપણને. એ મહારાજનું બિરુદ છે કે આપણે ચોખ્ખા કરીને ધામમાં લઈ જશે. કેમેરા વાળા કે ને તમે મોઢું સીધું રાખો, બીજું અમે સંભાળી લેશું, એમ આપણે અહીં બેહવાનું. ભગવાન સંભાળી લેશે આપણું, તો આપણો આલોક ને પરલોક બે સુધરે, ભગવાન આપણી પર રાજી થાય. ઘણી બધી વાતો એવી આવે છે, સ્વભાવને દોષો ટાળવાની, એ આપણે ટાળવાના છે. ખટકો રાખવાનો છે, પોતાની અંતર્દૃષ્ટિ રોજ કરવાની છે કે હું ક્યાં પહોંચ્યો છું, હું કરું છું એ ઘટિત છે કે અઘટિત છે, હું જે કાંઈ કરું છું એ ભગવાન રાજી છે મારી ઉપર. ઘરમાં કાંઈ ભૂલ થાય, સમાજમાં થાય, કુટુંબમાં થાય કે સત્સંગમાં થાય, રોજ આપણે વિચાર કરવાનો છે. અને રોજ વિચાર કરશું તો જ આપણું પરિવર્તન આવશે. એક ભાઈ અમને કે ભગવાન મૂર્તિમાં હોય તો અમારી જોડે વાતો ન કરે, પણ તમારી જોડે પાડોશી બોલે છે. સ્વભાવ સારો રાખો, પાડોશી બોલવા રાજી ન હોય ભગવાન હું તારી જોડે બોલે? ભગવાન તો આ યોગી બાપાને પ્રમુખ સ્વામી જોડે બોલે. કાલ પેલા નાટકમાં કહેતા ને ભગવાન દેખાડો અમને, ભગવાન બજારમાં એમ ફરે તારી જેમ દેખાડે. આ દેખાડવાનો વિષય છે? દૂધમાં ઘી છે તેમ હાથ નાખીને નીકળે છે,
પ્રોસેસ કરવો પડે એનો, દહીં કરો, ઉકાળો, માખણ કરો, કઈ હરખું કરો, તારે ઘી બને છે. ભગવાન એમને કઈ બજારમાં ભગવાન દેખાડો, જોવાનો વિષય નથી, આ અનુભવનું છે. આ માટે મહારાજે આપણને ખૂબ દયા કરી છે. અને અહીંયા સંત અમારે ત્યાં અક્ષરવા ગામડામાં જ બચે ને બે ત્રણ મહિને સંતોનો લાભ મળે. અક્ષરવાડીમાં રોજ અખાડો કથા વર્તનો, રવિવારની સભા થાય. આ નવ દાડા જો નવરાત્રાનો કાર્યક્રમ ન કર્યો હોત ને, આજે આપણું મગજ કટાઈ ગયું હોત. બાર હું જોવાનું છે બાર. સહજાનંદ સ્વામી 35 નું વચના લખ્યું કે પોતાની મા બેન ને દીકરી સામે નજર માંડીને જોવું નહીં. આ ભગવાન બોલ્યા છે. અને શ્રીજી મહારાજે કીધું છે વચના 38 માં કે દ્રૈવાદિક નો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, રસનાને વિશે જીવવાની આસક્તિ, દેહ અભિમાન, કુસંગીમાં હેત ને સંબંધીમાં હેત, છ વાના જેને હોય ને જીવતાન મરે ક્યારે સુખ થાય જ નહીં. આ કોણ બોલે છે? ભગવાન સ્વામિનારાયણ બોલે છે. તમને 25 વર્ષના જૂના એન્જિનિયર એમ કે ડાયાબિટીસ ન માનવું જોઈએ ભાઈ? હાલા આ પાડે છે બધા એન્જિનિયર નું મનાય તો તમે આ કેમ પાડો છો? તમે આવી કથા સાંભળો છો? એન્જિનિયર તો કે હાથી સાહેબ સિમેન્ટ પી જાવ. ડોક્ટર કે મને એન્જિનિયર નું મને ડાયાબિટીસ? એમ આખી દુનિયાનું 6 અબજ નું પ્રમાણ એક બાજુ ને એક બાજુ ભગવાન સ્વામિનારાયણ નું પ્રમાણ કહેવાય. એ સહજાનંદ સ્વામી આપણને કે છે કે 6 કાંઠું જીવનમાં છે ને જીવતા સુખ નો થાય, મર્યા પછી નહીં થાય. એ કાઢવાની છે આપણે. દ્રૈવાદિક નો લોભ, આ મંદિર થાય આપણે પૈસા માગે, સંતો પૈસા માગે, તમારે શું માગે? તો આ મંદિર તમારી, અમારે માગવાના જ ન હોય, આ તમારું ફરજ છે કે મંદિર ઉભું કરવું. મંદિર તમારા માટે, કઈ સંતો નું શું સિંહાસનમાં બેસી જવાનું છે? તમારે દર્શન કરવાના, તમારા છોકરા સંસ્કાર મેળવશે, ભણશે. આજો જગ્યા લીધા, કેમ્પસ ઉભું કર્યું, તમને લાભ મળે છે. અમે જે ઓળી માળા ફેરવી તો એ સારું થવાનું છે. આ મોટું શું કામ કરવાનું? અહીં કઈ પ્રમુખ સ્વામીને કઈ 5000 સંતો ને જ ભેગા કરવાના, તમારા માટે છે. આ પૈસા માગે છે, પૈસા ન માગે તો શું માગે તમારે? એમને થાય છે કે હવામાંથી ઉભું થાય છે. પણ આપણી અંદર લોભ હોય. શાસ્ત્રી મહારાજ એક ગામમાં જતા, ધર્મા તો માગે, સોખડા ગામ છે, મોતીભાઈ કે યોગી બાપા બહુ સારા, કે ધર્મા તો જ માગે ને. આ શાસ્ત્રી મહારાજ બહુ લોભી કે માઇક માઇક જ કરે. અને શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા ને પછી યોગી બાપા ગાદી પર આપ્યા ને યોગી બાપા તો વ્યવસ્થિત માગે. પાછા પાવતી ફળાઈ આવજો ને પોંચ પરસાદી ની કરી દઈશું, એટલે તમારે ફળાવીને દેખાડવી જ પડે કેટલું ફળાવ્યું. પોંચમાં હું પરસાદી નું કરવાનું, પણ તારે મકાવે પાકું કામ કરે. એ કે યોગી બાપા બહુ સારા હતા, પણ શાસ્ત્રી મહારાજ જોડે રહ્યા ને એટલે બગડી ગયા, એવું કે. પછી આપણામાં છે ને સામે પ્રતિબિંબ દેખાય છે મોટા પુરુષ ને. પ્રમુખ સ્વામી મહારાજ ના ઘરે નળિયા વાળું ઘર છે, એનો ભત્રીજો તો ટેમ્પો આંકે છે અશોક. એના ગામમાં જિંદગીમાં ગયા નથી સાધુ છે, ભાઈ 16 વર્ષની ઉંમર પછી. લીપણ વાળું ઘર છે, હજી એના ઘરે સારું હોય નહીં, એના ઘરે ગયા કઈ છે જ નહીં. એને સમાજ માટે કર્યું છે આ બધું. પ્રમુખ સ્વામી મહારાજ ને સસમાની ફ્રેમ બદલ્યો ને તો વિચાર કરે છે. આ સમાજ માટે બધી પ્રવૃત્તિ કરે. આ સંતોના જીવન શેના માટે છે? એક મિનિસ્ટર અમને મળ્યા હતા, હું અનકોટ નો પ્રસાદ આપવા ગયો છું. મને કે તમારે સાધુઓને આદિવાસીમાં ફરવું જોઈએ, આમ ફરવું જોઈએ, તમારે ગરીબોની સેવા કરવી જોઈએ. હવે કેટલા બધા ધારાસભ્યો બેઠેલા, 9 વર્ષ હતું, અનકોટ નો પ્રસાદ લઈને ગયો તાલુકા પ્રમુખ ને, કલેક્ટરો ને, 15-20 જણ નું ગ્રુપ ને, આપણે એટલા હલકા પાડ્યા ને. પ્રમુખ સ્વામી ને કહેજો મને કે હવે મેં કીધું આમ બગડેલું છે એટલે બોલે છે, તો પછી આપણે ક્યાં જેલમાં પૂરી દેવાના છે. મેં તમે કેટલા આદિવાસીમાં ફરવા ગયા અને ગરીબોની તમે શું સેવા કરી છે? અમે તો આ ભેખ લીધો છે ને સમાજ માટે, 700 રૂપિયાનો પગાર નથી લેતા, સરકાર આગળથી પણ નથી લેતા, ગાઢ પરસેવો પાડે છે અમારા હરિભક્તો. અને આખી જિંદગી અમે સમાજ માટે જીવવી છીએ. અને બધું સંભળાવ્યું થોડું, એ કે આ તો ખાલી વાત કરું છું તમને, હું મળવા થઈ ગયા, આપણને શીખવણ દેવા આવે. સંતોને આમ રહેવું, એટલે સંતો હું છે તમને હું સમજ પડે. સંતો આજે ભગવાનના ખોળે કેવું, કેટલું મનને મારીને આ બધું કરતા હોય છે, એ ખાવાના ખેલ નથી. કઈ સાધુ થવું, આજે ભાભાઓ મંદિરમાં રોજ લાડવા ખવડાવી રહે બે દાડા, બધું ભારે પડી જાય છે. આજે આખી જિંદગી કોઈ મોસ્ટોક ને કોઈ ફેમિલી ને કોઈ મા બાપ ની 24 કલાક પગાર લે ને, તો ધાંધ્યા મારે બહાર જુઓ, તમે ટ્યુશન આવ્યો તો પાસ કરી, ડોક્ટરો તમે જુઓ 2 ગોળી જરૂર 10 ગોળી લખી આપી, અહીં 3 ફોટા પડાવી આવો, ઓપરેશનની જરૂર હોય કે ન હોય બધા નથી, પણ ઘણું ચાલે છે. સંતો 18-18 કલાક કામ કરે છે, 1 પૈસાનો પગાર નથી કોઈને, છે કે નહીં? આજે સંતોને અપાસ છે નોમનો. આજે કેટલું બધું જીવન ઓછું જીવે છે, કોના માટે છે ભાઈ? સંત કોના માટે જીવે? તમારા માટે, સમાજ માટે. તો આપણે અહીંયા બધા આવી છીએ એટલી બધી સંખ્યામાં, તો કઈક ફેરફાર થાય આપણા જીવનની અંદર. ત્યાગરાજ સ્વામી મને વાત કરી, 2 વાગે રાત્રે હોય છે, 2 વાગે રાત્રે, રોજ 2 વાગે છે અમને, અવાર મત પછી આરતીમાં આવવાનું હોય,
આજે કોણ ઉજાગરા કરવા નવરો છે? કરવું એ કરો ને બધા રાસ રમો ને અમારે હું એમને ક્યાં દત્તક લીધા બધે? આ તો બધું ભગવાન ને રાજી કરવા કરીએ છીએ. આ તમે બધા એમાં પાછા હરકડા કે સંતો આમ એટલે સંતો કરે છે, કોણ કરીએ કે આ ભગવાન નું કાર્ય કરે છે. તો ભગવાનના શરણે આપણે આવ્યા છીએ. અહીંયા સુખ આવે, દુઃખ આવે, સારા નરસા પ્રસંગો બને, સ્વભાવની ટોકડી થાય, ખમી ખાવાનું, સહન કરવાનું, નમી દેવાનું અને બધાને આવવાનું. કોઈ પણ માણસને એ જરૂર છે, હવાની બધાને જરૂર છે, સત્સંગની બધાને, સ્વભાવ બધાને રિપેરિંગ કરવાના છે. તમે રાજકીય માણસ હોય કે ઉદ્યોગપતિ હોય કે હીરા ગણતા હોય કે ખેડૂત હોય, બધાને અહીંયા આવવાનું. દર રવિવારે આવો, તમે ફેમિલી સાથે બધા આવો અને થોડીક વાત સમજો. તમારા કુટુંબમાં શાંતિ રહેશે, તમારા બાળકોને સારા સંસ્કાર રહેશે. હું નવસારી ગયો છો, એડી પટેલ છે, 10 વર્ષ પ્રેસિડેન્ટ નગરપાલિકાના, એની એકની એક દીકરી મુસલમાન ને પાણી ગઈ, દીકરો તો છે જ નહીં. એની ઘરવાળી છે ને પ્રિન્સિપાલ છે. અને હામે પેલો માંસના ટુકડા કાપી કાપીને વેચે છાપરામાં, એની જોડે પાણી હામે જ રહે. પછી મોટો આલેશાન બંગલો એને ઘરે જમી આવ્યો છું, એડી પટેલ ના ઘરે. પ્રમુખ સ્વામી આવ્યા ત્યારે ધુસકે ધુસકે રેડ્યા, ખોળા માથું મૂકી. જો પરિણામ જોવો, તમે બહારનું કરી છે પણ ઘર હળગી જશે આપણું. અને તમને કુટુંબની એકતા, ચારિત્ર, સંસ્કાર એના પાઠ તમને દુનિયામાં ભાવનગરમાં મંદિર ગણાય છે, આપણે ટીકા નથી કરતા. પણ આવી પ્રવૃત્તિ કોણ તમને કરી બતાવે? માતાના મહાદેવના ટોકરો વગાડીને પાછા જાય, માતા માજે કોણ પૂછે હું ધંધા કરો છો? અહીંયા સંતો પૂછે સભામાં આવો, પૂજા કરો, ભાઈ સભામાં ફેરફાર કરો, વ્યસન મૂકો, કોણ નવરું છે? માટે આપણે અહીંયા બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં ફેરફાર થાય. કથા તો ઘણી બધી થાય છે, કંઈક ઉતરે આપણામાં થોડુંક. દવાના ઢગલા પર દવા હોઈ જાય તો દવા રોગ ન માટે બે ગોળી ખાવી જોઈએ. અમૃતના કુવામાં ધૂબકા મારે અંબર ન થાય પણ ઘૂંટડો પીવું પડે. એમ આપણે અહીંયા આવી છીએ તો થોડું કંઈક લઈને જઈએ આપણે, નકર આમને કથા વાર્તા કર્યા કરીએ. તમે ખાઈ કરીને ભાગી જાઓ, કરતા હોય એમ કરો. ફેરફાર થાય આપણા જીવનમાં, નાના મોટા બધાને જરૂર છે. આપણે